गुड मॉर्निंग स्टूडेंट्स, वी विल कंटिन्यू विथ अवर यूनिट 6। ओके, आपणे लास्ट टाइम जोई गया था कि हेलन केलर कहे छे के ए वात मने याद करावा दो कि जो हूँ तेमनी चलमना छेड़े आग सड़कती न जोई शकूँ तो तेओ पण अंधारामां रसोईमां दोरो परोवी शके तेम नथी। ओके, ऑल आई आस्क जेंटलमैन इज अ फेरफील्ड एंड नो फेवर। फेरफील्ड, फेर एट्ले कि आदर्श क्षेत्र, एंड नो फेवर एट्ले कि तरफेण। सज्जनों, हूँ मात्र एक आदर्श क्षेत्र मागू छू, बीजू कहीं ज नहीं। एट्ले तेओ कोईनी तरफेण नहीं करता। आई हैव एंटर्ड द फाइट अगेन्स्ट प्रिपेरनेस एंड अगेन्स्ट द इकोनॉमिक सीस्टम अंडर विच वी लीव। एंटर्ड एट्ले कि प्रवेश, प्रिपेरनेस એટલે સુસજ્જ હોવું, એટલે કે પૂર્વ તૈયારીઓ હોવી। હું એ લડાઈમાં પ્રવેશી ચૂકી છું, ફાઇટ એટલે કે લડાઈ, કે જે યુદ્ધ માટેની પૂર્વ તૈયારીઓ અને જે અર્થતંત્ર હેઠળ, ઇકોનોમિક સિસ્ટમ અંડર એટલે કે અર્થતંત્ર હેઠળ આપણે જીવી રહ્યા છીએ તેની સામે છે। અગેન્સ્ટ એટલે ની સામે। It is to be a fight to the finish and I ask no quarter। તે આર યા પારની લડાઈ છે અને હું તેમાં કોઈ જ કમી નહીં છોડું। તેઓ લડી લેશે અને તેઓ ફિનિશ કરશે એવું કહે છે। ઓલ ધ મશીનરી ઓફ ધી સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન। મોશન મીન્સ ગતિ। આ બાબતે તંત્રની સિસ્ટમ એટલે કે તંત્ર, તમામ વ્યવસ્થા, મશીનરી એટલે કે વ્યવસ્થા એક ગતિમાં આવી ગઈ છે। અબોવ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હિયર ધ વોઇસ ઓફ ઓથોરિટી। કામદારોની ફરિયાદો અને વિરોધના સૂરને દબાવતો સત્તાનો બુલંદ અવાજ સંભળાય છે। હિયર્ડ એટલે સંભળાવવું, કોનો અવાજ સંભળાય છે? વર્કર્સ, કામદારોનો। પ્રોટેસ્ટ મતલબ રક્ષણ, કોના રક્ષણની વાત છે? તો વર્કર્સના રક્ષણની વાત છે। ઓથોરિટી મીન્સ સત્તાધારીઓ, ફ્રેન્ડ્સ ઇટ સેઝ, ફેલો વર્કમેન, પેટ્રિયોટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર। તે કહે છે એટલે કે હેલન કેલર કહે છે કે મિત્રો, પ્રિય કામદારો એન્ડ પેટ્રિયોટ્સ મીન્સ દેશભક્તો, તમારો દેશ ડેન્જર, સંકટમાં છે। ધેર આર ફોર્સ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ। આપણી ચારે બાજુ વોઇસ મતલબ શત્રુઓ છે। દેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશિયન એન્ડ એટલાન્ટિક ઓશિયન। આપણી અને આપણા શત્રુઓની વચ્ચે માત્ર પેસિફિક ઓશિયન, પેસિફિક સમુદ્ર એન્ડ એટલાન્ટિક ઓશિયન, એટલાન્ટિક સમુદ્ર સિવાય બીજું કંઈ જ નથી, એક્સેપ્ટ એટલે કે ના સિવાય। લુક એટ વોટ હેઝ હેપન્ડ ટુ બેલ્જિયમ। બેલ્જિયમનું શું થયું તેના તરફ દ્રષ્ટિ કરો કે તે જો, તેનું જુઓ। કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા, કન્સિડર એટલે કે ધ્યાનમાં લેવું, ફેટ નસીબ, સર્બિયાનું નસીબ ધ્યાન પર લો। વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર। જ્યારે તમારો પોતાનો દેશ, તમારી પોતાની સ્વતંત્રતા સંકટમાં હોય ત્યારે શું તમે ઓછા વેતન માટે ફરિયાદ કરશો? લિબર્ટીઝ મતલબ સ્વતંત્રતા, આઝાદી, મરબર મતલબ ગણગણાટ કરો કે બબડાટ કરો। લો વેજીસ મીન્સ ઓછું વેતન। વોટ આર ધ માઇઝરીઝ યુ એન્ડ્યોર કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ધ ઇસ્ટ રિવર। વિજયી જર્મન સેના નદીના પૂર્વ કાંઠે
सफर करती हो त्यारे ए दुखनी सरखामणीए तमे कया विशेष दुखो भोगवी रह्या छो। विक्टोरियस जर्मन आर्मी एटले के विजयी जर्मन सेना। ईस्ट रिवर पूर्व कांठे। क्विट योर ग्रम्बलिंग। ग्रम्बलिंग मीन्स फरियाद करवू के बबड़ाट करवो। क्विट एटले के छोड़ू। फरियाद करवानू बंद करो। गेट बिजी एंड प्रिपेर टू डिफेंड योर फायर साइड्स एंड योर फ्लैग। फरियाद करवानू बंद करो। तैयार थाओ अने प्रिपेर एटले के तैयार थाओ अने तमारो मोर्चो अने राष्ट्रध्वज संभाळो। गेट एन आर्मी। गेट अ नेवी। बी रेडी टू मीट द इन्वेडर्स लाइक द लोयर हार्टेड फ्रीमैन यू आर। एक वफादार स्वतंत्र नागरिकनी जेम स्थल सेना अथवा नौसेनामां भर्ती थाओ अने आक्रमणकारीओनो सामनो करवा तैयार रहो। रेडी टू मीट द इन्वेडर्स एटले के हुमलाखोरो आक्रमणकारीओ।